તમને કોઈ લાઈનમાં બેહારે જેઓ લાઈનમાં બેહારે ને એટલે બા કે હાલો બેટા રાધે રાધે બોલો મારા દીકરો રાધે રાધે રા અમે આવડા આવડા કaje લાજે લાજે બા રાજે રાજે નજ કરતો એ રાજે રાજે કરને રાજે બા રાજે 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 આ રાધે રાધે કરતા બાએ શીખવડ્યું શ્રી કૃષ્ણ કરતા બાએ શીખવડ્યું કપાળે ચાંદલો કરાવતા બાએ શીખવડ્યું ભારતીય સંસ્કૃતિના નમસ્કાર કરતા આવી રીતે શીખવડ્યું હકીકતમાં ભારતીય સંસ્કૃતિ નમસ્કાર આવી જ રીતે છે બે હાથ જોડીને પ્રણામ કરતા બાયે શીખવડ્યું નગર ઉગડતા બાપે શીખવડ્યું ધબિંગ ધબિંગ અવાજ આવવો જોઈએ હવે એનો સ્વભાવ હતો શીખવાડ્યો તેમાં શું થઈ ગયું અરે સુધીમાં ચરણામ્ર લેતાય બાયે શીખવડ્યું કે જમણો હાથ આગળ ધરવાનો ડાબો હાથ નીચે તુલસી પત્ર અને ગાયનું દૂધ ગળ્યું આવે આંખે ડડો બેઠા પહેલા આ શવણમત બાયે શીખવડ્યું પણ આ શવણમત કોણે શીખવડ્યા હા તો નહીં ક્યાંથી આવ્યું આ એ એક જોયા જ આ શીખવાડતા નથી ને આવ્યા ક્યાંથી આવું પણ ભારતીય સંસ્કૃતિના નમસ્કાર તમે અત્યારની પેઢીમાં જુઓ તો નીકળી ગયા કોઈ મંદિરે જવા રાજી નથી લ્યો ઉતાવળો સમાજ થઈ ગયો ઉતાવળી તમને કોઈ એની લાઈફ થઈ ગઈ મંદિરે જવાનો ટાઈમ નહીં આમ ટુ વ્હીલ લઈને હાલ્યા જતા હોય હનુમાનજીની માતાજીની કોઈ પણ ડેરી આવે હનુમાનજીની ડેરી ટેટ ટેટ જાણે કેમ હનુમાનજી આમ ગદા આ હો દીકરા હાજરી ભરાય ગઈ બાર થી કેવું થઈ ગયું એ તો જો હવે દાદાજી નું દાદુ થઈ ગયું હોય ભારતીય સંસ્કૃત બે હાથ જોડીને નમસ્કાર થઈને એ જો ટીટે આવી ગયા હોય તો મને માફ કરજો અત્યારની પેઢીને ને સોએ સો ટકા હું તમે અંગ્રેજીમાં મોટા કરીએ છીએ અંગ્રેજી ભણવું જોઈએ લખવું જોઈએ બોલવું જોઈએ પણ અંગ્રેજી પણ ન આવવું જોઈએ અંગ્રેજી પણ આવી જાય ને એમાં થોડીક તકલીફ થાય અંગ્રેજીની શબ્દો તમે એકાદ બે અક્ષર લઈ ને એ એ ફોર એપલ પેલા ખવડાવતા શીખવાડે જો જેટ ફોર શીપરા ખવરાવી ખવડાવીને જાનવર વૃત્તિ જેવું થઈ જાય પણ ગુજરાતીના બે મૂળ અક્ષર લઈ લો ને મારા બાપ ખાલી બે જ અક્ષરો તોય તમને જ્ઞાન થઈ જાય અ અથી હાવ અભણ હોય ને તો નથી જ્ઞાની કરીને મોકલે ને મારીને તમારી ગુજરાતી ભાષા છે આને હાચવી જોઈએ મારા બાપ કેવું થઈ ગયું છે અત્યારે ખબર નઈ આજુબાજુવાળાને સારું લગાડવા માટે જ આપણે બધું કરીશું એક બેન તાજે તાજા હજી સુરત રૂમ ચાલુ ગીરી તાજે તાજે હો સો ચાર મહિના ચાય છે તો કોઈક બીજા વાહન નવા રેવા આવ્યા છે થોડોક મિત્ર તો સારી થઈ ગઈ તો ઓલા બેન ત્યાં ઓટલે કંઈક મગ હમ્મગ કરતા છે હુપડે હુપડે દેહ માં થાય હોય ને બાય મોકલા હોય ભાજ મોકલે ભાજ જીવતી છે એટલે મોકલાય છે નકર આવશે યો વિમલના ઠેલા મને દ દાદા ને પૂછતા ગયું દિવાળી મેં દાદા મજામાં હોવ મજામાં તો ને મોટો દીકરો આવી ગયો એમને દીકરા દિવાળીઓ કરવા મેં કીધું બાપા દિવાળીઓ કરવા આ તો ડો ફટાક સટા ફોડજો આ માણ કપા ભેળો થયો નહીં આવી ગયા તો કપા ભેળો થયો તમે આઠમે આવ્યા હતા સેલ્ફી લઈને ગયા ક્યાંક ઝૂકે કા નહીં નકરામડ ઝોકવું પડે નકરામ છો વાયટું થઈ જાય બેટા આ મોલે હાથમાં ન આવે માલ હાથમાં ન આવે આમાં વાયટું થઈ જાયદા નહીં મૂક ને તો ઉપર ઠીક છે હવે આ હશે ભાઈ આવો ને સુરત અમદાવાદ મુંબઈ આવો અમારા છોકરાઓ છે અહીંયા શું કરે મોટા થાય છે આ બધાય નહીં સમજાય મોટા થાય છે કેમ મોટા થાય છે કે ઘઉં અહીંથી જાય બાદરો અહીંથી જાય તેલ અહીંથી જાય ઘી અહીંથી જાય બકાલું અહીંથી જાય લોન ના આપતા અહીંથી જાય છેલ્લે બાકી સાહે અહીંથી જાય મેં સાહે એમાં પાંચ લીટરના બવણા મોકલતા ના ના હવે ક્યાં બવણા જાય છે હવે કલે કિલિન્ડરને એ જ ના પડતા સાહે ઝલકાય એ ન મેળવે બસ ગંદાય તો મેં હવે એમાં મોકલો એ કે ઓલા હવા બે લીટર પ્લાસ્ટિકના ભંભા ન આવતા એ ભમ ભમ સહાય નાખ દે ઢાંકણો દે દે સીધો મુંબઈ સારું કહેવાય લ્યો તમારા ગામડામાં પ્લાસ્ટિકના ના મળી મળે રે ના ના જ્યાંથી ખાલી થતા હોય ત્યાંથી જ આવે ને મહાનગરોમાં પાંચ દી આવો પંદર દી આવો વાંધો નથી તમ તાર મજા કરવા પણ એ એક નથી ખબર પડતી મહાનગરોમાં જે રે ને સુરત અમદાવાદ મુંબઈ ગમે કોઈ પણ પ્રકાર સિટીના એ પાંચ પંદર દી આવે ને મોટી મોટી ગાડીઓ લઈને બહાર હટી કે દિવસે હોય એટલા વાડીએ હોય દિવસે ન હોય ને એટલે રાત્રે વાડીએ હોય એનો વાંધો નથી આવો મજા કરો ને આપણા બાપુજીનો તો હાથ બાર છે પણ એક વસ્તુ મને સમજાવવાની યાર પ્રોગ્રામ આની વાડીએ કરો ને ફોતરા આની વાડીએ હું કામ નાખો કોક ના શેડા હું લેવાને ખરાબ કરો કોકના ના હાથીમાં કાળા ઝબલા આવે એને છોકરી તો આવે એમ છે હવરા આવે ફોતરા ભાળી જાય તો લા ન્યાંગ ન પાડી દે દરેક વિચારો જે શેઠે જે આંબાને છાંયે જે બાવળના છાંયે ખાલી અડદની ડાળ ને બાજરાનો રોટલો ખોવાનો તો એટલાય હું પૂગી ગયા હું તમે ખોરાક એવા થઈ ગયા ને અત્યારે સાત્વિક ખોરાક ક્યાં રહ્યા ઓપ્શન આપવા મળ્યું મમ્મી કાચા માલમાં પાકા માલમાં ફરક કેટલો મેં કીધું પાકો માલ કાચો માલ એટલે હું હજી છોકરો રમીને આવે ટ્યુશન માંથી ભણીને આવે અરે મને ચિંટુ બેટુ આવી ગયો બેબી મેગી બનાવી આપો બેબી મેગી બનાવી ના મેગી નટકાવે બેટા પાસ્તા બેટા મોમોસ બનાવી આપો મોમોસ મોમોસ એટલે શું લાગે મરી ગયેલું હું દેવડે જોઉં પોસું પોસું હાડું મોઢા નાખો તો હું ઉકસડે એવું આ ખસમથી આમ જો તમે કયો ને આમ ખાવ હું હોંગકોંગ ગયો ને પહેલી વાર મને એ બિચારાને ભાવ હોય ને અંદરથી એ ભાવ હોય કે હા આ ઇન્ડિયાથી આવ્યા છે તો આપણે એને આપણે આઈનું ફૂડ ખવરાવી માના મારે બે દી ના પડે પ્લીઝ ડોન્ટ ટચ મી નવું આપે પણ આમાં હું હદે ને આપણે બાજરાના રોટલા દૂધના માણાના ક્યાં ભેળું કરું ખીચડી કઢી હોય ને તેમ લાગે હોઉ કરીને ઊભા થાય કાવ આપું મારી ના વેજીટેબલ આવે ભાવે લે બેટા મને 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 સારું એટલા ઓપ્શન આપે ને ત્રી વર્ષ પેલા હું આપણી પાસે ઓપ્શન હતો હાથ ભાંડવડામાં લાઈનમાં બેઠા હોય હો રંધા જેવા હા તો રંધા જેવા જતા ને કોઈ મોડું છોકરું નહીં યાર એ તો ઠીક છે હવે ની મમ્મી કે બા કે અમારા છોકરા તમે ઓસરી પાળ્યા બહાર તો બેઠો ને બેઠો જ રહે વજન વધો કહેવાય છોકરું તો બહાર ટીકી રહે હોવું જોઈએ એક જૂની જૂની એક મને વાત યાદ આવે છે એક માળી આવી રીતે આમ આમ પગની આમ આટી ચડાવેલી અંગૂઠે અહીંયા ઘોડિયાની દોરી અને આવી રીતે આમ 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 હિંચકાવતા હતા આમ છોકરાને પછી એક ખોયાને નાકા આમ આમ કરતા હતા આમ શીવતા હતા એટલે બીજા જમનામાં ગંગામાં આવે ને થઈ રહે છે છોકરો જાય તે કનૈયા સાપ લાવું ને બજર હતી હારોસી છે ઘાણો વિયોગ્યો ને કરે અત્યારની હોવું એ કઈ નો ટકે હો ખોટો જ મને પાછું એ નો રહે અહીંયા એ આમાં મામામ નાકામ સિંવતા હતા ને તો ઓલા ગંગામન જમનામાં ગયા હું કાઢશા એલી કાંઈ નહીં આ જો ને આ ત્રણ ચાર છોકરામાં મોટા છ્યા થોડોક નો નાકું જળાઈ ગયું તો હું સિવતી હતી કે ત્રણ છોકરામાં મોટા છે તો કે હા તો કે એકે નાકા તોડે એવો નો થયો આ જળી ગયા ત્યાં સુધી ખબર ન પડી એક તો ફાડીને બારો આવવો હતો ને આમાં ની તો સીધું છે ને એ હોવી કા હાંસવી હિકા છે માફ કરો મને આ ઓપ્શન આપે ને હાથ ભાંડવડા લાઈનમાં બેઠા હોય અને કઢીનો પાટિયો આમ સુલા ઉપરથી લીઠા પાડ્યા આવતો હોય તો ઘણા વિચાર કરે ઓમાય એ લીઠા કઈ રીતે પાડે એ સુલે તે હોય ને બેન એટલે એને મેચ થઈ જાય એ પકડવાનું ગાળો નહીં પાટીઓ હોય બાપુજી ઢવડીને કાકાને આપે કાકા ઢવળીને દાદાને આપે એટલે ઢેવડે રાખે અજાણો મહેમાન આવ્યો ને તો એને ખબર પડે આખા ઘરનું જમણવાળા અહીંયા જ હોય લીટા જ એટલા હોય બાને પૂછ પછી કેવું ઓપ્શન નહીં ને સ્વાદી નહીં ઓકલ અલગ અલગ સોમવારે પ્લેન કઢી મંગળવાર મરસાણ કઢી બુધવારે હરગવણ કઢી ગુરુવાર ધોળી કઢી નકરું કઢી કઢી જતું બાને પૂછ્યું બા હું કઢી કઢી કે એટલે પગેટ જમીન હું નહીં ખાવ તો વાય બીજું મવડે કાકા હું નહીં ખાવ લે તો વાય ત્રીજું જ કે હું તો સોરો ને મને ભૂખ નથી બા આખો દી એમાં ને એમ જ રહ્યો થાકી ગઈ માથું પાકે દે પછી રીધી સીધી ફળિયામાં બીડી ઉઠારતી હોય આને કઈ કેવું છે આની વાહે બે બગડે લઈ જાવ ને કાતા બાપા ઊભા થાય ઓપ્શન દે હાથીની ની જોવે ને એટલું ઉભું છે ખાવ માર ખાવ આડો હોય એક જ ઓપ્શન હતો બીજો કોઈ ઓપ્શન નહોતો એ તો તમારા છોકરાઓ અત્યારે સાના રાખવાનું પાંચ ઓપ્શન આવે મોબાઈલ આપણને ઓઈલું આપણને ઓઈલું આપણને અમારી પાસે એ નહોતું સાના રાખવા પાંચ ધબ્બા મારતા એટલે થેપ સમજબૂત રહ્યા અત્યારનું છોકરું જો રોઈ થતું અમે તો રોતા એટલે આમ તો બાજુવાળા પૂછવા આવે એ મેલી મેલી પાંચ ને શાંતપાદ ના ટોળી કરી નિહાળે લઈ દેતા બાપા કે ભાઈ એ નો નો ભાઈ ભણે તો કાંઈ નહીં પણ ગાંઘરોટો તો સડાઈમાં મૂકી દે ને નો ભણે કાંઈ નહીં છોકરાઓ કીધું કે આ અમારો માસ્તર છે તેની ઈ નથી આવતો અમે લઈ જાય ભાઈ આય તું અમને ભણાય ખા કેમ આનું શું કરો તમે હૈ નિહાળ આવી ગઈ અહીં હમણાં આ તો તમને બધાયને ખબર ઈ જો માસ્તર સાહેબ એ આખા પાછા દાદા ફરિયાદું કરવા આવે એક તો મૂકવાય પાછો ધમાર જો ને તમ તમારે ઠમઠોર જો ઉપાધી કરતો અમે સાહેબ હામું આમંત્રણ આપે બહાર બોલાવો સાર વાગ્યે નિહાળ છૂટે ને દાદા ડેલીના ખાનામાં બેઠા હોય બા સા બનાવીને લાવે પિત્તળની રકાબીન સા ઠલવતા માસ્તર નીકળે ત્યાં દાદા હાથમાં મારો હા માસ્તર હાલો હાલો કે ના ના હાલો સાહેબ આમ હાલો નહીં હવે મરી જાવ નહીં નિહાળે લાડવા ખાવા આવજો હાલો હાલો સા પીયો આવો ફરે પાય સા પાય ને તો દાદા સાહ પીતા પીતા પૂછશે હે માસ્ટર તો કે હા આ અમારો અડધો ઘાણો અહીંયા ભણો આવે છે એમાં કેટલા હાલે એમ છે કેટલા હાલેમ છે એમ કે માસ્ટર કે શાર આલેમ છે બેમાં નથી કાંઈ બહુ એવું કાંઈ એમાં ખર્ચો છે કઢી પછી કઢી ખીચડી ખાઈને જે ખાટલે બે પછી જે લેફરેટ લેવાતી હાલે એકડા બોલતો પછી મળે ને તોલા ખંદોર એ બે જણાની જે જનરલ સર્વિસ થયેલી છે ને હજી સમજો એ બે જણાની જેની જનરલ સર્વિસ છે ને એને જ આ સમાજમાં કંઈક ઊભું કર્યું છે ને એ જ આગેવાનો બિનાશ બધા અતિશય ભણી ગયા હતા ને જે મારી હેરે હતા એ બધે બિચાર અત્યારે હૃદય પડે ને બે કે જે કંઈ જોતું એ કેવડાવજો એમ ન હાલે ડો ઊભું રહેવું પડે આયા તૈયાર ભેળું થાય એમ એમને તોડવું થાય કેવા પણ માસ્તર જેવા તેવા માસ્તર ને એ કેમ આઠ લાડવા ખાઈને આવ્યા હોય આઠ લાડવા ખાઈને પછી બપોરે દોઢે કોઈ માળા મોડી ને હાલો છોકરો તેરમો પાઠ મળો લખવા હવે એ પાસે ઓલા પંખા એ તમને કહો આપ્યો અર્ધા અર્ધન પૂરા પૂરા અર્ધન પૂરા અર્ધન એમ પંખા ફરે રાખે અને ધીમે ધીમે પંખો ફરતો ને હાવ સાયલેન્ટલી હોય ને સાહેબે લાકડાની ખુરશીને હળવું ઉકનારાના આઠ લાડવાનો હાર તો છોડે ને પાકો ખોરાક એટલે ત્રણ પ્રકારના ખોરાક તામસી સાત્વિક અને રાજસી રાજસી ભોજનમાં છે ને એમ કોક એમ આઠ લાડવા કે એમ કે ભાઈ એ આ ગાઢલા લઈયો ને આલી-આલીને જો આ કઈક ધૂળવાળા થાય તો હું કે કે એ ઊભલે ને રિયા કોક લાંબો થાય ભાઈ એ કે ઈ નો બોલતો અંદર ના લાડવા બોલતો હોય એને તો ઘણોય કામ કરો પણ લાડવાનું નો દે આઠ લાડવા ખાઈને સાહેબ પછી હળવું નાન ચાલુ કરે આમ

આશીર્વાદ લેવા ગયો તો કેમ મળ્યા બધા એ બેઠાળી છે ને એ બેઠા વહી એને શું કામ હોય એ તો ધ્યાન ઘણું રાખે સારા ન કહેવાય સરસ્વતી બા પાસે વાઈ ગયા તા હા માં શારદા પાસે ગયો તો લે લે સરસ એ મોરલો રાખે સાચી વાત છે એનું વાહન મોરલો એવું અમને હા મોર રાખે છે તમે શું ગયા છો એની પાસે જ્ઞાન લેવા હે જ્ઞાન જ્ઞાન વિદ્યા લેવા ઠે એ જ્ઞાન નું હું કરો તમને આપું ઠેક માગી માગીને ભેળું કરું મૂળ તમારું તો કાઈ નઈ ને અમાર તમારું તો કાઈ નઈ ને એમ કરો કાફો એ ઉપાય જ નહીં એક થપ્પડ મૂકી દીધી બેહી જા બેહી બે દીધો પાંચ દી ત્યાંથી છોકરો કે ગોણો થયો હતો ગોણી નહી ગોણ ગોણી કરવા આવ્યું ને ભાઈ તમે આમ લોકો કે મને હો મને એ પરણે સાંડલો કર્યો ને એમાં એ હુરા ચોખા ને તલવટ ને લાફી ને એ એ બધું ખાઈ ગયો હોય ખમણ ને ખીર ને બટાટાનું રહાવાળું શાક ને પછી એ કાંઈ થોડો આર ખમે છોકરો સાહેબ બોર્ડમાં ભણાવતા હોય છે કે છત્રપતિ શિવાજી ત્યાંથી મહેલે થી નીકળી અને ક્યાં ગયા એવું લખતા હતા આવડો આવડો હુઈ ગયો સાહેબ આમ અડધી સોક કરીને તડિંગનારા ને માથામાં મારી ચાલો ની હાળે હો જાત ઉચનાતા તો હું કરતો હતો સમાજીમાં હતો ત તને હેની સમાધિ લાગે લે છો તમે અમારો ગુરુ કે નહીં તમને લાગે તમને અમને નો સમાજ્યું લાગે સમાધિ માં શું કરતો કાઈ નહીં સ્વર્ગમાં ગયો